Hello everyone, standard 9, chapter number 15, Sau Tashru Sonu, बराबर, लेखक छे सुधा मूर्ति, એટલે કે લેખિકા કહેવાય, બરાબર, એટલે કે લેખિકા છે સુધા મૂર્તિ, તેમનો સમયનો કાળ કયો છે, કે સમય જે કહેવાય કે કયા સમયમાં એ જન્મ્યા હતા, તો 19-8-1950, આ સાહિત્યનો પ્રકાર કયો છે, તમને બધાને ખ્યાલ જ હશે, કયો છે પ્રકાર ટૂંકી વાર્તા બરાબર જેમણે પણ શબ્દાર્થ ન લખ્યા હોય આ સાથે સાથે શબ્દાર્થ લખી દે બરાબર જે ચેપ્ટરમાં મેઇન મૂળ જે કહેવાય શબ્દો બરાબર હાર્ડ શબ્દો જે કહેવાય અઘરા શબ્દ એ અહીંયા જે લખ્યા છે તમારે નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે બરાબર આપણે જોયું હતું કે કુતબમાં પેલા મેડમને પોતાની જે વાત જે છે ને સમય કે કેવી રીતે એમનો પસાર થયો પોતાના જીવનમાં શું બનાવ બન્યો એ બધી વાત કરે છે જ્યારે છેલ્લે છેલ્લે વાત કરતા શું થાય છે ઉત્તમાને ગળે ડૂમો પાચી જાય છે મેં ઉભા થઈને ઉત્તમાને પાણી આપ્યું જે મેડમ જે છે એ શું કરે છે ઉભા થઈને ઉત્તમાને શું કરે છે પાણી આપે છે બા સહેજ સ્વસ્થ થઈને કહે મારો દીકરો તો ભારે એમ તો હોશિયાર નીકળ્યો ખુશ થઈ ઉત્તમમાં પાછા આ જે વાક્ય જ્યારે બોલે છે ને ત્યારે શું કહે છે કે મારો દીકરો તો એમ કે ભારે હોશિયાર નીકળ્યો 12 વર્ષનો થયો ને મુંબઈ એમ કે ઉપડ્યો એમ કે મુંબઈ એમ કે ગયો મને જતા જતા કહે માં તું ચિંતા ન કરીશ હું ચોક્કસ ભણીશ ત્યાં એને હોટેલમાં જો ત્યાં તો મુંબઈમાં ભણવા ગયો પણ સાથે સાથે જો શું કર્યું એણે ઉત્તમમાં અહીંયા કહે છે કે ત્યાં એને હોટેલમાં કપ્રકાબી વિછળવાની નોકરી મળી ગઈ એટલે કપ્રકાબી જે ધોવાની હોય ને કીટલીવાળાની જગ્યાએ કીટલી વાળા હોય તો ત્યાં તો શું કહે છે કપ રકાવી હોય ને ચાના કપ ને રકાવી એ બધું શું થયું હોય ધોવાનું હોય તો એ ધોવાની એમ કે એને નોકરી મળી ગઈ ધીરે ધીરે શેઠનો વિશ્વાસ એમ કે એણે જીતી લીધો એટલે શેઠે ચાય પાઉ તરીકે આજુબાજુની ઓફિસોમાં કીટલી એમ કે ફેરવતો કરી દીધો એક જ જગ્યાએ નહીં હવે કીટલી ફેરવતો એટલે આજુબાજુ જેટલી પણ ઓફિસો આવી હોય ને બધી જગ્યાએ ચા મોકલવાની એમ કે એવું કામ એમ કે એને સોંપી દીધું બક્ષીસ અને પગારની રકમ જેટલી પણ ભેગી થાય બધી ભેગી કરીને રાત્રે મોંઘા વીરાની શાળામાં એમ કે ચાલુ રાખ્યું જો એણે ભણવાનું તો છોડ્યું જ નથી બરાબર શું કર્યું એમ કે બક્ષીસ અને પગારના પેટે જે રૂપિયા ભેગા થાય ને વધારાના એ ભેગા કરીને રાત્રે મોંઘા વીરાની રાત્રિ શાળામાં ભણવાનું એમ કે ચાલુ જ એમ કે અયપ્પાએ રાખ્યું હતું ત્યાંથી જે મેટ્રિક પાસ થયો જો ત્યાંથી જેમ કે મેટ્રિક પાસ થઈ ગયો ટકા સારા આવ્યા એટલે એ હોટેલના માલિકે એને શું કર્યું ક્લાર્ક તરીકે ત્યાં આગળ રાખી લીધો જો હોટેલના માલિક એટલો બધો વિશ્વાસ જીતી લીધો કે અય્યપ્પાને ક્લાર્ક તરીકેની શું કરી ત્યાં આગળ નોકરી આપી નોકરીની નિરાંત થઈ એટલે તેણે રાતની કોલેજમાં નામ લખાવ્યું મેટ્રિક એટલે કે સ્કૂલ કહેવાય સ્કૂલ લેવલ તમારું પૂરું થાય એને મેટ્રિક કહેવાય બરાબર પછી આવે એ કોલેજ આવે તો શું કરે છે હવે અય્યપ્પા ક્લાર્કની નોકરી મળી જાય છે સવારે ક્લાર્કની નોકરી કરવાની અને હવે શું કરે છે જો ઉત્તમમાં વાત કરે છે તો અય્યપ્પા રાત્રે નિરાંતથી એમ કે કોલેજમાં એમ કે ભણવા માટે એમ કે ત્યાં આગળ એમ કે એણે એડમિશન લીધું એટલે કે નામ લખાવ્યું કોલેજ પતાવીને તરત જ મુંબઈમાં એક હોટેલ એમ કે ચાલુ કરી જો આટલું બધું પેલા હોટેલના માલિક સાથેનો વિશ્વાસ જીતી લીધો દરેકે દરેક કામ એણે કે શીખી લીધું એણે અને કોલેજ પૂરી થાય છે અને તરત શું કરે છે મુંબઈમાં પોતાની હોટેલ ચાલુ કરે છે 12 વર્ષ એક જ હોટેલમાં કામ કરીને બધો હુન્નર એમ કે એણે બરાબરનો એમ કે શીખી લીધો હતો પૂરેપૂરો હુન્નર હોશિયાર એમ કે થઈ ગયેલો એના જૂના શેફે જ અમારી હોટેલનું એમ કે ઉદ્ઘાટન કરેલું ઉત્તમમાં વાત કરે છે કે મારો દીકરો એમ કે અય્યપ્પા જ્યાં એમને જૂની જગ્યાએ જે હોટલમાં કામ કરતો હતો ને એ હોટલના જે માલિક જે હતા એ જ હોટલના માલિક એમ કે અય્યપ્પાની જે હોટલ જે ચાલુ કરી હતી તેનું ઉદ્ઘાટન કરવા એમ કે આવેલા આજે અમારે ઘર જેવા એમ કે સંબંધ છે એ હોટલના માલિક સાથે આજે પણ એમ કે અમારે ઘર જેવા જ એમ કે સંબંધ છે તો પેલા મેડમ બાને પૂછે છે તો બા અય્યપ્પા અહીં ગામડે કેમ રહે છે અય્યપ્પા આટલું બધું ભણેલા છે હોટેલો છે ત્યાં મુંબઈમાં તો પણ એમને અહીંયા ગામડે કેમ રહે છે ઉત્તમમાના ભરાવદાર મોં પર શીરું સ્મિત એકદમ એકદમ શાંત સ્મિત કહેવાય ને ઠંડુ શીરું સ્મિત
હેઠળ યશિડુ સ્મિત એમ કે રેલાયો. તેમનો ગર્વ, પોતાનો જે ગર્વ હતો કુટુંબમાંનો, એ ગર્વ અછતો ન રહ્યો, એટલે કે છુપાયો છુપ્યો નહીં. મને કહે, એટલે કે મેડમને કુટુંબમાં કહે છે. પછી તો અયપ્પાએ મુંબઈમાં ઘણી એમ કે હોટેલો ખોલી, એક હોટેલ ખોલી હતી પણ એક નહીં, ઘણી બધી એમ કે હોટેલો ખોલી. મને ત્યાં બોલાવી પણ ખરી. જો કુટુંબમાં વાત કરે છે કે મારા દીકરા અયપ્પાએ મને ત્યાં બોલાવી તો લીધી, પણ મને ત્યાંના ઘોંઘાટમાં જરાય ફાવ્યું નહીં. કુટુંબમાં વાત કરે છે મને ત્યાંના એમ કે અવાજ ભર્યા વાતાવરણમાં, ઘોંઘાટ એટલે કે બહુ જ બધો અવાજ, ત્યાં એમ કે મને ગાંઠ્યું નહીં, એટલે કે મને ગમ્યું નહીં. હું તો આ ધરતીની પેદાશ, હું તો ગામડે રહેલી એટલે કે આ ધરતીની પેદાશ છું. મને મારા દેશ, મારા ખોરાક ને ભાષા વગર એમ કે મુંબઈમાં વહમું લાગે છે, એમ કે અળવું લાગે છે, ગમે છે એમ કે નહીં, એમ કે વસમું લાગે છે. હાસતો બા, જો પેલા મેડમ શું કહે છે, હાસતો બા. અમારા દાદા અમને નાનપણમાં એક શ્લોક કહેતા, જનની જન્મભૂમિ સ્વર્ગ આદતી કરી હશે, એમ કે પોતાની જન્મભૂમિ એમ કે મેઇન ટાપુ, મેઇન કહેવાય ને વતન, એ જ કહેવાય. આપણા જન્મ, આપણું સ્વર્ગ જે પણ ગણો એ બધું જ એમ કે અહીંયા આપણને જોવા મળે છે, બરાબર. તો પછી એમ કે વાત કરતા કરતા, માતૃભૂમિથી મીઠું કાંઈ જ નહીં. જો પેલા મેડમ વાત કરે છે કે માતૃભૂમિથી મીઠું એમ કે વધારે સરસ ને બીજું કંઈ જ નથી. સ્વર્ગથી એ અટકેલી હોય તો જન્મ ઓમકાર, સ્વર્ગથી પણ એમ કે અનેરી હોય તો આપણી જન્મભૂમિ જ એમ કે છે. કુટુંબમાં કહે, તું તો પહેલાં એમ ભણેલી એટલે તને આવું બધું રૂપાળું એમ કે બોલતા આવડે. જો કુટુંબમાં પહેલાં મેડમને શું કહે છે કે તું એમ તો એમ કે ભણેલી એમ કે સ્ત્રી છું, તને એમ કે આવું બધું એમ કે બોલતા આવડે, પણ અમે તો મારો અંતરાત્મા સાદ કર્યા કરે, કે અમને તો અંતરથી જ અમને સાદ કર્યા કરે, અવાજ કર્યા કરે કે તારે ગામ તું પાછી જા અને તારા માણસો માટે કંઈક કરજો. ગુતમમાં કહે છે, એકદમ એમ કે સાદ કર્યા કરે છે કે તારે ગામ એમ કે તું પાછી જા અને તારા માણસો માટે તું કંઈક એમ કે કર. તો આ જન્મારો લેખે લાગશે, તો એમ કે તારો આ જન્મ જે છે ને અહીંયા લીધેલો આ ધરતી ઉપર, એ તમારો જન્મ એમ કે લેખે લાગશે, એટલે કે તમે કંઈક કર્યું છે એવું લાગશે. મેં તો અયપ્પાને વાત કરી, એને મારી વાત જે મારો અંતરાત્માની જે વાત હતી ને એ એમ કે અયપ્પાને ગળે ઉતરી ગઈ. 10-11 વર્ષ પહેલાં મારો દીકરો એના દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે, જો અયપ્પા કયા વર્ષની ઉંમરે બધું સોંપીને પોતાના દીકરાને સોંપી દે છે, બધું જ સોંપે છે ત્યારે 55 વર્ષની ઉંમરે અયપ્પા પોતાના દીકરાને પાછું સોંપી દે છે અને પાછો પોતાના વતને કાયમ માટે એમ કે પાછો આવી જાય છે. જો વાત કરે છે કુટુંબમાં કે એમ કે મારો દીકરો તો 10 વર્ષ એમ કે પહેલાં મારો દીકરો એના દીકરાને બધું જ એમ કે સોંપીને 55 વર્ષની ઉંમરે અહીં કાયમ માટે એમ કે પાછો આવી ગયો. બા, મુંબઈમાં તો એમને ધંધામાંથી ટાઈમ નહીં મળતો હોય અને અહીં સાવ નવરા ધૂપ થઈ ગયા હશે નહીં. જો ઉત્તમમાં જ્યારે વાત કરે છે કે મારો દીકરો એમ કે આટલા વર્ષની ઉંમરે એમ કે પાછો આવી ગયો વતનમાં, પોતાના વતનમાં, પોતાના ગામે, ત્યારે પેલા મેડમ શું વાત કરે છે ઉત્તમમાંને, તો એમ કે તમારો દીકરો સાવ નવરો ધૂપ જ થઈ ગયો, કોઈ કામકાજ જ ના હોય તો એમ કે એમને કંટાળો આવતો હશે નહીં, એમ કે નવરા ધૂપ થઈ ગયા હશે નહીં. મુંબઈ રહ્યા પછી આવા ઉઘરેટા, જો શું કહે છે, ઉઘરેટા શેવાડાના ગામમાં રહેવું ગમે છે રીતે, મુંબઈના એમ કે રહ્યા પછી એમ કે આવા ઉઘરેટા એમ કે આવી રીતના એમ કે સમય કઈ રીતે પસાર કરવો, જે કન્ટિન્યુઅસ કામ કર્યા કર્યું હોય, મહેનત કરી હોય, તો એવા વ્યક્તિને એ નવરા ધૂપ રહેવાનું કઈ રીતે ફાવતું હશે, એ પણ શેવાડાના ગામમાં રહેવું પણ ગમે કેવી રીતે, મારાથી પૂછ્યા વગર એમ કે રહેવાયું નહીં. મેડમ વાત કરે છે કે મારાથી તો એમ કે કુટુંબમાંને પૂછ્યા વગર રહેવાયું નહીં. કુટુંબમાંએ તરત કહ્યું, અયપ્પાએ મને એક દિવસ પૂછેલું, બા મારી પાસે અઢળક પૈસો છે, તું કહે તેમાં એમ કે વાપરવો છે. એમ કે માતા, ઉત્તમમાંને કહે છે પોતાનો દીકરો અયપ્પા કે માં તું કે આ પૈસો ક્યાં વાપરવો છે. તે મને પેટ પાટા બાંધીને એકલવાયું જીવીને મને હિંમત દઈને શહેર જવા દીધો તો હું એમ કે આને લાયક
બન્યો છું. આટલા પૈસા જે ભેગા થયા છે સનાથ કારણે કે મારી માતાએ કુટુંબમાં જે વાત કરે છે ને એટલે કહે છે કુટુંબમાં એને મારો દીકરાએ મને ત્યારે કહ્યું કે તેમ કે પેટે પાટા બાંધીને એકલવાયું એકલા જીવીને પણ એમ કે મને એમ કે ભણાયો છે મને એમ કે હિંમત આપી છે અને એના જ કારણે એમ કે હું એમ કે ભણી શક્યો છું હું લાયક બન્યો તારા રહ્યા સહ્યા દાદીનાએ એમ કે એ વખતે તે મને કોલેજ મોકલવા માટે એમ કે વેચી દીધેલા એ હું કેમ કરીને ભૂલું કે મારા દીકરાએ મને એમ કે આવું કર્યું એમ કે હું એ બધું કેવી રીતે ભૂલી શકું તે ભૂખ્યા સુઈને મને એમ કે ભાવતા ભોજન જમાડ્યા છે તમે વાત કરે છે મારા દીકરાએ જે વાત કરી હતી એમ કે આ કરી હતી કેમ કે તું એમ કે ભૂખી રહીને એમ કે મને એમ કે તે જમાડ્યો છે બા તારે જેટલા પણ એમ કે દાગીના એમ કે ગળામાં હોય ને એ તું ગણાવજો ઉત્તમમાં વાત કરે છે કે મારા દીકરા એમ કે આવી વાત કરી હતી પણ ઉત્તમમાં શું કહે છે મેડમને વાત કરે છે કે જ્યારે એમ કે મારા દીકરાએ બધી વાત કરી કે તું એમ કે તારે જેટલા પણ દાગીના ગળાવા હોય તું ગળાવ મને એમ કે આ રીતે એમ કે રાખ્યો છે મને લાયક બનાવ્યો છે પણ એમ કે સારું ભણતર આપ્યો છે તું એકલવાયું જીવન જીવી છું બરાબર આ બધી જ વાત એમ કે કરે છે અને એ જ વાત ઉત્તમમાં પેલા મેડમને જણાવે છે પછી કહે છે કે મેં મારા દીકરાને એ વખતે કહ્યું હતું કે બેટા 100 ટચનું સોનું ઘરેણું તો એક જ છે શું છે એ ભણતર હું નાની હતી ત્યારે જે માસ્ટરના બાગમાં મજૂરીએ જતી તે ઘણી વાર એમ કે કહેતા સમય જતો જાય એમ બધું એમ કે નાશ પામે એ જ સાચું એમ કે રૂપ મારે હવે જો શું કહે છે બધું જ એમ કે સમય જતો જાય એમ કે બધું જ એમ કે નાશ પામે છે રૂપ સંપત્તિ ફૂલો કે રાંધેલું દાન પણ ભણતરનું ખાનદાનીનું તે જેના મોં પર હોય તે કદીએ એમ કે ગળ્યું ન થાય ભણતર જેના પણ ખાનદાનમાં હોય ને એ ખાનદાન ક્યારે પણ તે ગળ્યું થતું નથી એ જ એમ કે એનું સાચું રૂપ છે મારે હવે આ ઉંમરે નાતીના એમ કે પહેરીને શું કરવું છે તું જો ખરેખર કાંઈ કરવા માંગતો હોય તો આપણા વિસ્તારના ગરીબ છોકરા ઘેર રહીને જ એમ કે ભણી શકે તેવું એમ કે તું કંઈક કર બસ તમારા વાત કરે છે પેલા મેડમને કે મેં બસ આટલું જ એમ કે મારા દીકરાને કહ્યું એમ કે તું કંઈક એમ કે કર તારી જેમ નાની ઉંમરે તેમણે મુંબઈમાં ટીચાવવું ન પડે દીકરા તમારા પોતાના દીકરાને જે વાત કહી હતી એ વાત કોને કહે છે પેલા મેડમને કે મેં એમ કે આવી વાત કરી હતી કે તારી ઉંમર એમ કે આવા છોકરાઓને બિચારાને મુંબઈમાં તું જેમ ટીચાયો હતો ને એવું એમ કે આ દીકરાઓને ટીચવવું ન પડે દીકરા આજે આ 10મી નિશા તેણે બાંધી છે જો એના વાક્ય એક માતાએ જે વાક્ય ખાલી એને કીધું ને કે તું કંઈક એમ કે આ ગામના છોકરાઓ માટે કંઈક કર કે એમને એમ કે પોતાની જે કહેવાય ને ઘરથી એમ કે દૂર જવું પડે નહીં ભણવા માટે બસ આટલું જ કહ્યું છે અને એટલા સમયની અંદર આજે પોતામાં વાત કરે છે આજે એમ કે અય્યપ્પાએ 10મી એમ કે નિશાળ બાંધી છે બધામાં બબ્બે પાળી એમ કે ચાલે છે સમય સવારે અને બપોર સવાર બપોર બધી સ્કૂલમાં એમ કે 2 પાળી એમ કે ચાલે છે અને અય્યપ્પા તો શ્વાસ લેવાનો એમ કે એને ટેમ નથી સમય નથી જો પેલા મેડમ વિચારતા હતા ને કે તમારો છોકરો તો અહીંયા નવરો દુઃખ છે તો ઉત્તમ આખી વાત એમ કે એને કરે છે મેડમને કે મારો દીકરો એમ કે નવરો નથી એની પાસે એમ કે સમય જ નથી અત્યાર સુધી એમ કે આ ગામની અંદર આજુબાજુના ગામડાઓમાં બધી જ રીતે એમ કે આ 10મી એમ કે નિશાળ બાંધી છે બસ એક મારા આ વાક્ય છે મેં કીધું હતું એને એમ કે એની અંદર પોતે ગળે લઈ લીધું અને પોતાના દીકરાથી બધું સોંપી દીધું પોતાનું જેટલું હતું પણ એમ કે જે એની પાસે અમુક જે સંપત્તિ હતી અઢળક એમાંથી એણે શું કર્યું એમ કે મારા દીકરા અય્યપ્પાએ નિશાળો બંધાવી જૂના જમાનાના ખખડ ધજ અવશેષ જેવા કુટુંબમાંના મોં પર સંપૂર્ણ એમ કે આનંદ વર્તાતો હતો દક્ષિણ કિનારા વિસ્તારમાં શિક્ષણમાં ઊંચા સ્તર અને ટકાવારી આવા જ ખમીર વતા સ્ત્રી પુરુષોને કારણે જેમ કે હશે જો શું કહે છે કે દક્ષિણ કિનારાના વિસ્તારમાં શિક્ષણમાં એમ કે ઊંચા ઊંચા સ્તર અને ટકાવારી સારામાં સારી આવા જ એમ કે ખમીર વંતા સ્ત્રી પુરુષોને કારણે જ હશે કેમ કે એ સમયમાં એમ કે બધા એમને ઘણી બધી શાળાઓ ખોલાવી છે એવા અનુભવ વૃદ્ધ વડીલો કે જેઓ સારા શિક્ષણનું મહત્વ એમ કે સમજ્યા છે 100 વાતની એક વાત
ભણેલી કે ગણેલી સો ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય તે આખા ગામને એમ કે દીપાવે છે. સાચી જ વાત છે, તમારા ઘરડા તમારા ઘરે જે વૃદ્ધ હોય ને એ પણ એમ કે તમે એમના મોઢે કદાચ સાંભળેલું પણ હોય કે જે સ્ત્રી ભણેલી હોય અને ગણેલી હોય એ આખા કુળને એમ કે દીપાવે છે. કુળ કુ એટલે કયું કુળ થયું સ્ત્રી માટે, તો એનું પિયર પણ થયું અને સાસુ પણ થયું, એટલે કે બે કુળને શું કરે છે દીપાવે છે. પણ એ ક્યારે, કે ભણેલી હોય અને ગણેલી હોય ત્યારે. બરાબર, તો અહીંયા આ જે ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. તો અહીંયા આ જે આખું જે ચેપ્ટર જે છે સો ટચનું સોનું, એના અનુવાદક કોણ છે સોનલ મોદી. બરાબર, એના અનુવાદક કોણ છે સોનલ મોદી. બરાબર, ઓકે, ખ્યાલ આવી ગયો ચેપ્ટરમાં. તો હવે આપણે જોઈએ ચેપ્ટરને લગતા કેટલા ક્વેશ્ચન આન્સર છે. બરાબર, કે અય્યપ્પાના પત્ની ખૂબ જ ખાલી જગ્યા ભદ્ર સન્નારી હતા, તો શું આવે બાવુ. બરાબર, તો ઉત્તમમાંએ અય્યપ્પાને ભણાવવા માટે ખાલી જગ્યા વેચી દીધેલા. શું વેચી દીધેલા? દાગીના. બરાબર, આ એટલી ખાલી જગ્યા આવે તો તમને આવડવી જોઈએ. બરાબર, હવે જોઈએ ક્વેશ્ચન કે અય્યપ્પા મુંબઈ જઈ કેવી રીતે ભણ્યા. તો અય્યપ્પા હોટેલમાં કપ રકાવી વીંછળતો, પછી તેને શેઠે ચાય પાઉં તરીકે આજુબાજુની ઓફિસોમાં કેટલી અટકે ફેરવતો કરી દીધો. બક્ષીસ અને પગારની રકમ જેટલી પણ ભેગી કરીને રાત્રે એમ કે મોંઘા વીરાની શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. મેટ્રિક પાસ થયા પછી રાતની કોલેજમાં એમ કે તે ભણ્યો. બરાબર, આ રીતે એમ કે ક્વેશ્ચન આન્સર જે આવે એ લખી નાખવાના. બરાબર, તો આપણે હેડિંગ આપવાનું છે સમાનાર્થી શબ્દ લખો. તો નંબર વન, હું બોલું તેમ લખવાનું છે અતિથિ, તો શું કહેવાય સમાનાર્થ મહેમાન. બરાબર, ટુ નંબર અઢળક, તો શું કહેવાય પુષ્કળ. નંબર થ્રી અવશેષ, તો શું કહેવાય એને ખંડે. નેક્સ્ટ નંબર ફોર દાતા, તો શું કહેવાય સમાનર દાનવીર દાનવીર. બરાબર, નંબર ફાઈવ હુન્નર હુન્નર, આનો સમાનર શું આવે વ્યવસાય, તમારો હુન્નર તમારો વ્યવસાય. બરાબર, નેક્સ્ટ વિરુદ્ધાર્થી શબ્દ લખો. નંબર વન સરળ, શું આવે કઠિન, ક્રોસ નિશાની કરવાની ખાસ યાદ રાખવાની. અમીર, નંબર ટુ અમીર, શું આવે ગરીબ, ઓપોઝિટ શું થાય ગરીબ. નંબર થ્રી મજબૂત, તેનો ઓપોઝિટ શું થાય તકલાદી. સાવ તકલાદી એમ બરડ કહેવાય ને, તૂટી જાય એવું, મજબૂત તકલાદી. બરાબર, ઓકે. હવે હેડિંગ આપવાનું છે રૂઢિ પ્રયોગના અર્થ જણાવો. નંબર વન મનમાં ગાંઠ વાળવી, શું આવે જવાબ દ્રઢ નિશ્ચય કરવો. દ્રઢ નિશ્ચય કરવો. બરાબર, એરું આભળવો એટલે કે સાપ કરડવો. શું આવે સાપ કરડવો. બરાબર, ખ્યાલ આવી ગયો. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું, ચેપ્ટર પૂરેપૂરું વાંચશો તો એકદમ ઇઝી છે, તરત તમને એમ કે આવડી જશે. બરાબર, એટલે કે પૂરેપૂરું ચેપ્ટર એમ કે વાંચી જવું. ઓકે, થેન્ક યુ.